આશ્ચર્યની વાત કહેવાય. આપણી આંખને શક્તિ આપનાર ભગવાનને જોવા માટે આંખની જરૂર નથી, આપણા કાનને શક્તિ આપનાર ભગવાનને સાંભળવા માટે કાનની અપેક્ષા નથી, આપણી જીભને બોલવાની શક્તિ આપનાર ભગવાનને બોલવા માટે જીભની કોઈ જ આવશ્યકતા નથી. આપણે જોવું, સાંભળવું, મનન કરવું કે પછી કંઈ પણ બોલવું, હલવું ચાલવું, દરેક વખત આપણે ઇન્દ્રિયોની અપેક્ષા રહે છે. એના વગર આપણે કંઈ જ ન કરી શકીએ. આપણે આપણી ઇન્દ્રિયોને પણ પરાધીન છીએ. કોઈ આંખો મીચીને કે હવે મને દેખાય, ના દેખાય. કોઈ કાન દબાવીને અંદર પૂમડા ભરીને કહે કે હવે મને સંભળાય, ના સંભળાય. આપણે ઇન્દ્રિયોની શક્તિને આધીન છીએ. એ ઇન્દ્રિયો હોય તો જ આપણે એ વસ્તુ જોઈ સાંભળી કે એ ક્રિયા કરી શકીએ છીએ. ભગવાન આપણી દરેક ઇન્દ્રિયોને શક્તિ આપનારા છે અને એ પોતે પોતાના ધામની અંદર વર્ણન આવે છે. ઉપનિષદોમાં પણ સંપૂર્ણ વર્ણન છે કે ભગવાન પોતાના ધામની અંદર સર્વ ઇન્દ્રિયોથી સંપન્ન છે અને સર્વ હાથ પગ આંખ કાન નાક મનુષ્ય જેવા જ આકારવાળા છે. આમ તો આપણને કંઈક સમજાય એને માટે એવું કહેવાય કે મનુષ્ય જેવા આકારવાળા, આમ તો એમણે એમના જેવો આકાર આપણને આપ્યો છે. તો મનુષ્ય જેવા આપણા જેવા આકારવાળા ધામની અંદર બેઠા છે. વચનામૃતમાં પણ મધ્ય 13 અંતે 38માં ભગવાન સ્વામિનારાયણે વાત કરી છે. બધી જ ઇન્દ્રિયોએ યુક્ત છે ભગવાન અને આ લોકમાં અવતાર ધારણ કરે છે. સ્વામિનારાયણ ભગવાન પધાર્યા, બીજા અવતારો થયા, બધા પણ સર્વ ઇન્દ્રિયોએ યુક્ત, પણ છતાં એમને કાર્ય કરવા માટે એ ઇન્દ્રિયોની કોઈ જ અપેક્ષા નથી. એ વાત અહીંયા આગળ ગુરુ પોતાના શિષ્યને કરે છે કે બધાની ઇન્દ્રિયોને શક્તિ આપનારા છે, પણ પોતાને કાર્ય કરવા માટે કઈ ઇન્દ્રિયોની અપેક્ષા કે ઇન્દ્રિયોની પરાધીનતા નથી. શ્રીજી મહારાજના જીવનના એવા ઘણા બધા પ્રસંગો આપણને જોવામાં આવ્યા છે. મહારાજ ત્યાં આગળ ડભાણમાં યજ્ઞ કરતા હતા. રાતનો સમય હતો. મહારાજ પોતાના નિવાસ સ્થાનની અંદર ઓરડામાં આરામ કરતા હતા અને એ વખતે જોબન પગી મહારાજનો ઘોડો ચોરવા માટે આવ્યા. ઘોડશાળની અંદર પ્રવેશ્યા, જોયું એમણે અંદર ઘોડશાળમાં પ્રવેશતા પહેલા જોયું બધા સૂઈ ગયા છે. સ્વામિનારાયણ પણ પોતાના નિવાસ સ્થાનની અંદર સૂઈ ગયા છે અને પછી ઘોડશાળની અંદર પ્રવેશે છે. અને જેવી મહારાજના ઘોડાની સરક પેલા ખૂંટા સાથે બાંધેલી હતી એ છોડવા જાય છે ત્યાં મહારાજ ઘોડા આગળ દેખાય. પછી એકદમ ઝબકી ગયા, પછી આમ પાછા વળી ગયા, ગભરાઈ ગયા એકદમ. પછી પાછું મહારાજના ઉતારા બાજુ જોયું તો મહારાજ તો પોટેલા જ દેખાય. તો એ શું કહેવાય? મહારાજ સુતા સુતા આરામમાં છે, એમનું મન ઊંઘી ગયું એમ સ્થૂળ રીતે દેખાય, આંખો બંધ દેખાય, તો એમને વગર આંખે એટલે આંખ બંધ છે છતાં પણ કોઈ ઘોડો ચોરવા આવ્યું છે એમને ખબર પડી જાય છે અને બીજું સ્વરૂપ પણ ધારણ કરીને ત્યાં આવી શકે છે. આ ભગવાનની શક્તિ છે. ભગવાનને કોઈ ઇન્દ્રિયોની જરૂર નથી. આપણા શાસ્ત્રોમાં પણ એવા અવતારોના પ્રસંગો પ્રસિદ્ધ છે. પુરુષોત્તમ નારાયણના અનુપ્રવેશથી અવતારોમાં પણ એ શક્તિ આપણને દેખાય. તો જ્યારે દ્રૌપદીજી એનું ભર સભાની અંદર અપમાન થતું મહાભારતની અંદર વાત આવે છે ને એ વખતે હે કૃષ્ણ એમ દ્રૌપદીજી કહે છે. કૃષ્ણ ભગવાન ત્યાં આગળ આવી જાય છે દિવ્ય દેહે અને દ્રૌપદીજીની રક્ષા થાય છે. આ બધા પ્રસંગો છે. પ્રહલાદજીની કેટલી બધી રક્ષા કરી. ગુણાદિતાનંદ સ્વામી કહે છે કે પ્રહલાદનું શરીર જ જીવ જેવું કરી નાખ્યું. જેમ જીવ અછેદ્ય અભેદ્ય અજર અમર છે, કઈ કપાતો નથી, બળતો નથી, મરતો નથી, એવું જ એનું શરીર કરી નાખ્યું. પર્વત પરથી નાખે, ગમે તે કરે, એને ભગવાન બચાવતા જ રહ્યા. હવે ત્યાં ભગવાન સ્થૂળ દેહે કઈ હાજર નહોતા, કશું જોતા નહોતા કે મારો ભક્ત મુશ્કેલીની અંદર છે, પણ એને આંખની જરૂર નથી. એને સાંભળવા માટે કઈ બૂમો પાડે ભક્ત, કઈ પ્રાર્થના કરે, તો એને માટે કઈ કાનની જરૂર નથી સાંભળવા માટે. કાન ત્યાં હાજર હોવા જોઈએ એવું નથી. આપણા ઘરે કોક આવે મહેમાન અને મફત ભાઈ એમ બૂમ પાડે તો અહીં બેઠા બેઠા આપણને કઈ ના સંભળાય. આપણા કાન સહિતનું શરીર ત્યાં હોવું જોઈએ. ભગવાનને એવું કાંઈ જ નથી. ભગવાન તો ગમે ત્યાંથી સાંભળે છે એવી એમની એક આ શક્તિ છે. એની વાત અહીંયા આગળ કરે છે.
કે એમને કોઈ જ ઇન્દ્રિયોની શક્તિ દ્વારા કાર્ય કરવાની અપેક્ષા નથી, એ સ્વતઃ સ્વતંત્રપણે કોઈ ઇન્દ્રિયોની મદદ વગર પોતાની દિવ્ય શક્તિથી કાર્ય કરતા હોય છે. આ વાત શિષ્યને પોતાના ગુરુ કહે છે. ભગવાનની અંદર એટલી બધી શક્તિ છે, ભગવાન જાણે શક્તિનો ખજાનો છે, એ અનંત શક્તિના ધારક છે. આપણને બધાને કાર્ય કરવાની શક્તિના આપનારા એ ભગવાન છે, છતાં એમની શક્તિમાં કંઈ ઉણપ આવતી નથી. નહીં, પાવર હાઉસ હોય ને, અહીંયા આગળ પણ પાવર હાઉસ છે થોડેક આગળ, તો પાવર હાઉસ હોય એની અંદર એની શક્તિ પ્રમાણે જ એમાંથી પાવર લઈ શકાય. પછી એની કેપેસિટીની બહાર પાવર ડ્રો થાય, ખેંચાય તો પછી ડાઉન થઈ જાય, એના વોલ્ટેજ ડ્રોપ થાય, એને બધા પ્રશ્નો આવી જાય. ભગવાનને એવું નથી. ભગવાનની શક્તિ અનંત છે, અને મેથેમેટિક્સ એવું કહે છે કે અનંતમાંથી અનંતની બાદબાકી કરો, અનંત જીવોને શક્તિ આપી અનંતની બાદબાકી કરો તો અનંતમાંથી અનંત બાદ થાય તો અનંત જ રહે, અનંતમાં કંઈ ઓછું થતું નથી. ભગવાનની શક્તિ અનંત છે, અનંત જીવોને કાર્ય કરવાની શક્તિ આપવા છતાં એ ભગવાનની શક્તિમાં કંઈ ઓછપ આવતી નથી, કંઈ શક્તિ એમની ઓછી થતી નથી. તો શક્તિની ખાણ છે, શક્તિનો મહાસ્રોત છે એ વાત આ ઉપનિષદ કરે છે. અને પછી એ સમજાવવા માટે કે ભગવાનની શક્તિથી જ બધું કાર્ય ચાલે છે, એ સમજાવવા માટે બહુ જ સરસ એક આખ્યાયિકા, બહુ સરસ એક કથા આ ઉપનિષદની અંદર આવે છે. ભગવાનના કર્તૃત્વનો વિચાર અખંડ જીવનની અંદર હોય તો કેવા આપણને લાભ થાય છે, અને એ વિચાર જ્યારે ભૂલાય છે ત્યારે કેવો અનર્થ સર્જાય છે એ સમજાવવા માટે એક નાનકડી કથા આવે છે, એક ઇતિહાસ પ્રસંગ આ ઉપનિષદની અંદર ગુરુ પોતાના શિષ્યને કહે છે. જે પ્રસંગને દિલ્હી અક્ષરધામની અંદર તાજેતરમાં જ જે વોટર શો તૈયાર થયો છે એમાં રજૂ કરવામાં આવેલો છે. એ પ્રસંગ આપણે જોઈએ. એક વખત વર્ષો પહેલા એવું બન્યું, દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું, અને એની અંદર દાનવો સામે, અસુરો સામે દેવો હારવા માંડ્યા અને ભાગી છૂટવું પડ્યું. દેવો ભાગીને ગભરાઈને ભગવાનનું શરણું લે છે, ખૂબ ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન અમારી રક્ષા કરો, અમને બચાવો, કારણ કે જો અસુરો જીતી જશે અને એ ત્રિલોકની અંદર બધે ગોઠવાઈ જશે તો મહામોટો પ્રશ્ન થઈ જશે, આખી સૃષ્ટિનું સંચાલન બગડી જશે, તો કંઈક દયા કરો. અને એ વખતે ભગવાન એ બધા દેવોને કહે છે કે તમે ફરીથી આક્રમણ કરો, યુદ્ધ શરૂ કરો, અમે તમારી જોડે છીએ, અમારી શક્તિ તમારી જોડે છે, તમારો જરૂરથી વિજય થશે. એ રીતે આશીર્વાદ આપીને બધાને મોકલ્યા. દેવો અને અસુરો વચ્ચે ફરીથી ભીષણ યુદ્ધ થયું, અને પરમાત્માની કૃપાથી, એમણે આપેલી શક્તિથી દેવોનો જબરજસ્ત વિજય ત્યાં આગળ થયો. બ્રહ્મહ દેવેભ્યો વિજિક્યે, દેવો માટે એ ભગવાને વિજય અપાવ્યો ત્યાં આગળ. આ પ્રસંગ અહીં આગળ પૂરો થયો. દેવો એકદમ હર્ષોલ્લાસની અંદર આવી અને પોતાની રાજધાની અમરાપુરીની અંદર આવ્યા પાછા, અને મોટી સભા ભરાઈ. નહીં, પાર્ટી થાય ને, કોઈ વિજય થાય ને એટલે એની પાર્ટી થાય, એમ દેવોની બહુ મોટી પાર્ટી ત્યાં આગળ રચાઈ ગઈ. મોટી રાજસભા, એની અંદર બધા ધુરંધર દેવો બધા ગોઠવાઈ ગયા, ઇન્દ્રદેવતા બધાના રાજા કહેવાય એ અધ્યક્ષ પદે બેઠેલા, જોડે બધા જ બધા વાયુદેવ ને અગ્નિદેવ ને વરુણદેવ ને બધા દેવો બેઠેલા, અને બધા ખૂબ આનંદની અંદર હતા, કારણ કે વિજય બધાને જ ગમે છે. બધા ખૂબ આનંદની અંદર હતા, અને એ આનંદના ઉલ્લાસની અંદર એ બધા જ ભગવાનની શક્તિથી અમે જીત્યા છીએ ભૂલી ગયા, અને અહંકારનો પ્રવેશ થઈ ગયો. વિજયના નશાની અંદર પરમાત્માની કૃપા કરતા પણ બધું જ ભૂલાઈ ગયું, અને કેવું બોલવા માંડ્યા, અસ્માકમ એવાયમ વિજયો, અસ્માકમ એવાયમ મહિમેતિ. આ અમારો જ વિજય છે, આ અમારો મહિમા છે, અને અમારા બળથી અમે આ વિજય મેળવ્યો છે, આપણા બળથી આપણે વિજય મેળવ્યો છે, એવું બધા બોલવા માંડ્યા. પછી બધા એક પછી એક બધા દેવો બોલવા માંડ્યા, મેં આ પરાક્રમ કર્યું, આ દૈત્યને મેં મારી નાખ્યો, મેં આ પરાક્રમથી આ લોકોને સળગાઈ દીધા, મેં આ પરાક્રમથી આ લોકોને પાણીથી તાણી દીધા. આવી જાત જાતની વાતોના બણગા એ બધા દેવો ત્યાં આગળ ફૂંકવા માંડ્યા. એ
એટલે વિજયના નશાની અંદર એ અભિમાની બની જાય છે આ અહંકાર. જ્યારે ભગવાનનું કરતા પણ ભૂલાઈ જાય છે ત્યારે વ્યક્તિ અહંકારી બની જાય છે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આ હું કરું એ જ મોટમ મોટું અજ્ઞાન છે. અહંકાર એ આપણા બધાનું મોટામ મોટું અજ્ઞાન છે. કેવું દ્રષ્ટાંત મુક્તાનંદ સ્વામી આ પંક્તિમાં આપે છે કે શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડું જતું હોય ધીરે ધીરે ધીરે, બોલું બળદ ગાડું, અને એના છાંયડાની અંદર કૂતરું નીચે ચાલતું હોય ઉનાળાની ગરમીમાં. એવું પહેલાના જમાનામાં જ્યારે ગાડામાં માણસો મુસાફરી કરતા ત્યારે આવું કંઈક બનતું હશે, અને એ દ્રષ્ટાંત અહીં આગળ આપે છે. તો થોડા સમય પછી કૂતરાને એવું લાગવા માંડે કે હું જ ગાડું ચલાવું છું. અલ્યા ભાઈ, તારે જોડે કાંઈ લેવા દેવા જ નથી, પેલો બળદ બિચારો મજૂરી કરે છે. પણ એને નીચે નીચે ચાલતા ચાલતા એવું લાગવા માંડે કે હું જ ગાડું તાણું છું. શકટનો ભાર જેમ શ્વાન તાણે. સારમેયાય લગતિયત શકટસ્ય ભારમ અહમ વહામી. એવું થઈ જાય, હું ચલાવું છું, હું ગાડાને ચલાવું છું, એમ આપણને એમ થાય. આપણે બીજાની શક્તિથી સંચાલિત છીએ, છતાં પણ આપણને એવું લાગવા માંડે કે હું જ કરું છું, મારાથી જ થાય છે. અને ભગવાન તો એવા અદ્રશ્ય રહી અને પડદા પાછળ રહીને જ આપણને શક્તિ આપ્યા કરે છે, એટલે આપણને ખબર કંઈ પડતી નથી. સામે ઊભા ઊભા શક્તિ આપતા હોય કે મારી શક્તિથી તારું કામ ચાલે છે, તો આપણને કંઈ ખબર એ પડે, પણ એમને એવી કોઈ પડી નથી. એટલે એમની રીતે શક્તિ આપે છે ને આપણે આપણી રીતે જાણે કામ કરતા હોઈએ એવું બધું લાગ્યા કરે. હરિલામૃતની અંદર બહુ સરસ વર્ણન આવે છે. ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, મનુષ્ય જાણે મુજથી કરાય, ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા મનમાં ધરે છે, છે પ્રાણ નાડી પ્રભુને જ હાથ, સૌને નચાવે વળી વિશ્વનાથ, અજ્ઞાની લોકો અભિમાન આણે, જથાર્થ શક્તિ હરિની ન જાણે. બહુ સરસ વાત કરે છે કે બધું ધાર્યું ભગવાનનું થાય છે, પણ છતાં માણસ એવું માને છે કે મારાથી થાય છે. ગાડાની નીચે કૂતરું ગતિ કરે ને એમ માને કે હું ગાડાને ખેંચું છું. એમ આપણા બધાના નાડી પ્રાણ બધું ભગવાનના હાથની અંદર છે, બધાને એ નચાવનારા છે. પણ અજ્ઞાની લોકો એ અભિમાની બની જાય છે અને ભગવાનની શક્તિને જાણતા નથી. એક વખત સ્વામિનારાયણ ભગવાન લોયાની અંદર હતા, અને એ વખતે કૂવે નાહવા જતા હતા વાડીના કૂવાની અંદર, અને ત્યાં આગળ ખેતર હતું અને ત્યાં કોષ ચાલતો. પેલા જમાનામાં સબમર્સિબલ પંપ નહોતા, એટલે કૂવાની અંદર પેલું ચામડાના કોષ દોરડેથી બાંધીને એ બળદ જોડે જોડે, બળદ આગળ પાછળ થાય એમાં પેલો કોષ નીચે જાય, એમાં પાણી ભરાઈને ઉપર આવે અને ખેતરની અંદર પાણી પાવામાં આવે. તો એ કોષ બધો ચાલતો હતો અને બહુ સરસ ઘઉં થયેલા, એકદમ સરસ ડુંડા ઉગેલા અને એકદમ ભરેલા દાણા. એટલે મહારાજ એમની નજીક ગયા અને મહારાજે કહ્યું કે ભગવાને બહુ દયા કરી તમારી ઉપર, બહુ અદ્ભુત પાક થયો છે. તો પટેલ કે આમાં અમારે ભગવાનની કોઈ હોશિયાળ નહીં, ત્યાંની ભાષાની અંદર બોલ્યા, અમારે ભગવાનની કોઈ અપેક્ષા નથી, આ તો અમે મહેનત કરી છે, ખૂબ આ કોષ ચલાઈ ચલાઈને થાકી ગયા છે ત્યારે આ ઘઉં થયા છે. મહારાજ હસતા હસતા નીકળી ગયા. થોડાક દિવસ થયા, મહારાજ ફરી ત્યાંથી પસાર થયા. લાલ ચોળ કપડાં પહેરીને પટેલ માથે હાથ દઈને બેઠેલા. એ કેમ લાલ કપડાં પહેર્યા, શું છે? કે ઘઉંમાં ગેરું પડ્યો, ગેરું નામનો રોગ થાય એટલે બધા દાણા એકદમ કરમાઈ જાય, બગડી જાય બધા દાણા, એટલે શોકના કપડાં પહેરીને પટેલ બેઠેલા. તો કે કેમ આમ થયું, તમે બહુ મહેનત કરી હતી ને? મહેનત કરી પણ ભગવાને નખોદ કાઢી ગયો, બગડ્યું એટલે ભગવાન આવી ગયા. સારું થયું તો અમારી મહેનત, જો આપણું આવું બધું અજ્ઞાન હોય છે. જ્યારે જ્યારે પણ આપણને સફળતા મળે છે ત્યારે અવશ્ય અહંકાર આવવાની પૂરી શક્યતા છે.
तुलसीदास जी कहे छे कि नहीं कोई अस जन्मा जगमाही प्रभुता पाई जाही मद नाही। जेने कंईक सफलता मळे छे, कंईक ऐश्वर्य लौकिक प्राप्त थाय छे, कंईक कीर्ति मळे छे, त्यारे एने मद न आवे एवो आ दुनियानी अंदर कोई माणस पाक्यो नथी, आवुं तुलसीदास जी कहे छे। पण જ્યારે મોટા પુરુષો થકી જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે પાછા વળાય છે। શિવાજી બહુ મોટા સમ્રાટ થઈ ગયા મરાઠા શાસનની અંદર, અને શિવાજી એ અનેકનું પોષણ કરતા, બહુ જ સરસ રીતે સામ્રાજ્યનું સંચાલન સફળ રીતે કરતા, અનેકને પોષણ આપતા, પોતે જુદી જુદી રીતે રોજી રોટી બધાને આપતા, એમને થોડુંક અભિમાન અંદર રહેતું કે પ્રજાનું પોષણ હું કરું છું। એમના ગુરુ સમર્થ રામદાસ હતા, ખૂબ જ્ઞાની હતા, એમને લાગ્યું કે આ જરાક જરાક અભિમાની થતો જાય છે, જેમ જેમ સફળ થાય છે, અનેકનું પોષણ કરે છે, એમને અભિમાન વધતું જાય છે, એટલે કંઈક કરવું પડશે। એને લઈ અને કંઈક ઉજ્જડમાં ગયા, અને ત્યાં આગળ બધો પર્વતાળ પ્રદેશ હતો, કાળમીડ પથરા હતા, એટલે શિવાજીને રામદાસે કહ્યું એક પથરો બતાડીને કે આને તું તોડ, એટલે કંઈક અણીદાર વસ્તુથી પથ્થર તોડ્યો, પથ્થરનું એક ડગડું છૂટું પડ્યું અને આશ્ચર્ય થયું, એ પથ્થરની અંદર એક બખોલ જેવો ભાગ આવ્યો, એ બખોલની અંદર થોડું પાણી હતું ને એમાંથી દેડકો ઉછળીને બહાર આવ્યો। રામદાસ કે શિવાજી આનું પોષણ કોણ કરતું હશે, એટલે એકદમ એ રામદાસના પગમાં પડી ગયા કે તો હજાર હાથવાળા ભગવાન કરે છે, હું ભૂલો પડ્યો, બધું સમજી ગયા, કારણ કે બુદ્ધિશાળી તો હતા જ, કે મને અહમ આવી ગયો છે અને આ ગુરુએ મને એક અંતરદ્રષ્ટિ કરાવી। તો ઘણી વખત આપણને આવું અભિમાન આવી જાય, કાર્યકર હોઈએ આપણે, સત્સંગ મંડળ ચલાવતા હોઈએ તો મારાથી બધું ચાલે છે એવું પણ થઈ જતું હોય છે। તો આવા અનેક પ્રશ્નો બધા આવે અને એને લીધે પછી અંતે આપણે દુઃખી થઈએ છીએ, અહંકાર આવે એમાં નુકસાન થાય છે, એ મોટી વાત છે। એટલા માટે અહંકારનું ખંડન કરવામાં આવ્યું છે। માને ગયું કૌરવનું કુળ, માને ગયું છે કંસનું મૂળ, માને સુર અસુર છે દુખી, માન રાખી કોણ થયા સુખી। ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે માનને લીધે જ કૌરવો કુળ સહિત નાશ પામ્યા, માનને લીધે કંસનું મૂળ છેદાઈ ગયું, બધામાં માન જ હતું, દેવ અને દાનવ બધા માનથી દુખી છે, માન રાખીને કોણ સુખી થયું છે। તો માનથી કેવા કેવા દુઃખ આવે છે આપણે થોડુંક સમજવા પ્રયત્ન કરીએ। તો પહેલા તો વ્યવહારની અંદર, એટલે કે આપણા કુટુંબની અંદર ને વ્યવસાયની અંદર માનને લીધે બહુ જ મોટા પ્રશ્નો આવે છે। માનને લીધે કેવું બની જાય કે હું કહું એમ જ થાય, હું જેમ કહું એમ જ બધાએ કરવું પડે, ના પાડું તોય હું ના પાડું, હા પાડું તો હું હા પાડું। પ્રસંગ બહુ પ્રસિદ્ધ છે, બહુ લંબાણથી નથી કહેતો, એક ગામની અંદર એક બ્રાહ્મણ લોટ માગવા આવ્યા, એક ગૃહસ્થના ઘરે ગયા, દીકરાના બહુ એકલા ઘરે હતા અને બ્રાહ્મણને ના પાડી દીધી કે જતા રહો, પાછા નથી આપવાનું। પાછા નીકળતા હતા ગામની બહાર ભાગોળે કોઈ ડોશીમાં મળ્યા કે ભૂદેવ કઈ બાજુથી આવ્યા, કે ગામમાંથી, તો કે મારે ઘરે ગયા હતા, હવે આ કંઈક ભૂદેવને એમને કંઈ ઓળખાણ હશે, કે આ ગયો હતો, તો લોટ આપ્યો, તો કે ના પાડી તમારા દીકરાની બહુએ, ઓ એ છે ની ના પાડે, ચાલો પાછા પાછા લઈ ગયા, એક કિલોમીટર ચલાવીને અને ઘેર આવીને કે ભૂદેવ પાછા જાઓ, ના પાડે તો હું ના પાડું, એ હે ની ના પાડે। આવા અભિમાન હોય છે, ના પાડું તો હું ના પાડું, હા પાડું તો હું હા પાડું, હું કહું એમ જ બધાએ ઘરની અંદર કરવાનું હોય, એને લીધે ઘરમાં પ્રશ્નો થાય છે। એક બહુ જ ધનિક બાપ હતો, કરોડોપતિ હતો, એને ઘરની અંદર એટલો બધો આગ્રહ રહે કે ઘરના બધા જ સભ્યો હું કહું એમ જ કરે। એની જુવાન દીકરી હતી, આ બનેલો પ્રસંગ છે, જુવાન દીકરી હતી, એની પર ખૂબ દાબ કે હું કહું એમ જ તારે કરવાનું, હું કહું એમ જ તારે ફરવાનું,
દીકરી એટલી કંટાળી ગઈ, મોટી ઉંમર થાય એટલે પછી અમુક સહન ન થાય, એટલે એના મનની અંદર બળવો ઊભો થયો કે હવે મારા બાપને બતાડી દઉં. એમની હવેલીની સામે જ એક ઝૂંપડપટ્ટી હતી થોડેક જ દૂર, એ ઝૂંપડપટ્ટીની અંદર એક મજૂર ઘાટી, એની સાથે આ દીકરીએ લગ્ન કર્યા કેવળ પોતાના બાપને બતાવી દેવા માટે. એના બાપે જઈને સમજાવવા પ્રયત્ન કર્યો તો કે ના બસ હું અહીં બરોબર છું, વાસણ ઉટકે મજૂરી કરે. થોડા દિવસ થયા એટલે પછી એને આમ સાચી વાત સમજાઈ કે જરા આપણીથી ભૂલ થઈ ગઈ, બાપને બતાવતા તો બતાવ્યું પણ હવે આપણે જીવનભર દુઃખી થવાનું ને, એટલે પસ્તાવો થયો. પાછી આવી તો એના બાપે કીધું હવે હું તને દેખાડી દઉં, જા જતી રે, નહીં રાખું ઘરમાં. આ તો એક પ્રસંગ છે, પણ આવા પ્રસંગો ઠેર ઠેર ઘેર ઘેર બને છે, કેટલા બધા છૂટાછેડા દિવસે દિવસે થતા જાય છે. એમાં મોટે ભાગે અહંકાર હોય છે કે હું કહું એમ થાય. એક યુવક અને યુવતી હતા, લગ્ન કરવાનું નક્કી કર્યું, પરણ્યા, પરણીને પછી એક હોટેલની અંદર ગયા, જમવા માટે બેઠા, શું મંગાવીશું? તો પતિ એવું કહ્યું કે ગળ્યા બિસ્કિટ મંગાવીએ, પત્ની કે ખારા બિસ્કિટ મંગાવીએ. પ્રોગ્રામ પૂરો થયો, ડિવોર્સના પેપર્સ એકબીજાને આપીને બહાર નીકળ્યા, બિસ્કિટ પડ્યા હતા ત્યાં. તો આવું થઈ જાય, આ અહંકાર છે ને, હું કહું એમ જ થાય, હું કહું એમ કેમ એ ન કરે, પેલાને એમ થાય કે હું કહું કેમ એ ના કરે, અને એમાંથી બધા પ્રશ્નો, બાપ દીકરા વચ્ચે પ્રશ્ન, પતિ પત્ની વચ્ચે પ્રશ્ન, ભાઈ બહેન વચ્ચે પ્રશ્ન, ભાઈ ભાઈ વચ્ચે પ્રશ્ન, બધા જ અહંકારના જ મોટે ભાગે પ્રશ્નો હોય છે. મોટા મોટા બિઝનેસમાં પ્રશ્ન આવે છે. હેનરી ફોર્ડ, ફોર્ડ કંપનીના સ્થાપક, સૌ પ્રથમ કાર શોધનાર હેનરી ફોર્ડ અમેરિકાના, અને અત્યારે ફોર્ડ કંપની ચાલુ છે ને એની ગાડીઓ ભારતના રસ્તા પર ને દુનિયાભરમાં બધે ફરે છે. એ હેનરી ફોર્ડના એક મદદનીશ હતા, એની કંપનીની અંદર એક એમડી હશે કે કંઈ હશે, જેમ્સ કઝન્સ કરી. હવે એકદમ બુદ્ધિશાળી, એકદમ કાબેલ હતા, અને એની મહેનતથી એની બુદ્ધિથી કંપનીની અંદર ખૂબ વિકાસ થયેલો, અને પોતે એકદમ સમજુ અને ઠરેલ હતા. એ હેનરી ફોર્ડને ટાઈમે ટાઈમે કંઈક નાની મોટી સલાહ પણ આપે માલિકને. હેનરી ફોર્ડને જરાય ગમે નહીં. હવે બધું જાણતા હતા ફોર્ડ કે આની બુદ્ધિ અને આની મહેનતથી કંપની આગળ વધી રહી છે, પણ છતાં એનો અહંકાર ફોર્ડનો કે મારો માણસ, આમ તો મારો નોકર કહેવાય, હું એને પગાર આપું છું, મને શેનો સલાહ આપે. અને એ ઉશ્કેરાઈને એને છૂટો કરી દીધો, અને એને લીધે ફોર્ડ કંપનીને 30 વર્ષ સુધી બહુ જ મોટો ધક્કો લાગેલો એવું ઇતિહાસમાં નોંધાયેલું છે. તો એક અહંકાર છે ને, એ આપણા બિઝનેસની અંદર, ધંધાની અંદર પણ ઘણી વખત બહુ જ મોટો પ્રશ્ન ઊભો કરી શકે છે. ઘણી વખત નિષ્ફળ પણ જવાય છે, ધંધા પણ બંધ થઈ જતા હોય છે, ભાગીદારીઓ પણ તૂટી જતી હોય છે, નોકરીની અંદર પણ બોસ અને આપણા અહંકારની ટકરામણને લીધે નોકરીઓ પણ છૂટી જતી હોય છે. કેટલા બધા પ્રશ્નો આ અહંકારમાંથી ઊભા થાય છે. આ તો આપણે વ્યવસાય ને વ્યવહારની વાત કરી, પણ વ્યક્તિગત રીતે પણ અશાંતિ આંતરિક રીતે ખૂબ થાય છે અહંકારને લીધે. વ્યક્તિગત આપણને બળતરા રહ્યા કરે, કારણ કે જો અહંકાર હોય ને એટલે પ્રશંસાની ઈચ્છા થયા કરે કે કોઈ મને વખાણે, મારો સતત વખાણ થયા કરે, મારી કદર થયા કરે, અને કદર ન થાય, વખાણ ના થાય ત્યારે બળતરા થાય, અંતરની અંદર અશાંતિ થાય. વન વિચરણની અંદર નીલકંઠ વર્ણી નીકળેલા બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. એક ગામની અંદર એક રાજા હતા, રાજ્ય કરતા હતા, અને ગામની બહાર ત્યાં આગળ એક ગુફાની અંદર બાવાજી રહેતા હતા. દર વર્ષે શરદ પૂનમે વર્ષે એક જ વખત બાવાજી બહાર આવે, કંઈ ખાય નહીં પીએ નહીં, પણ એક જ વખત વર્ષે કંઈક ભેટ લાવે, એ બધું જમે, અને પછી પાછા ગુફાની અંદર જતા રહે. બહાર આવે ત્યારે બહુ મોટો ઉત્સવ થાય, આવી બધી પરંપરા વર્ષોથી ચાલતી હતી. નીલકંઠવર્ણી ત્યાં ગયા, બધી વાત જાણી. નીલકંઠવર્ણીએ રાજાને કહ્યું કે નક્કી એ કંઈક ખાતા હશે, કે ના કંઈ ખાતા નથી, વર્ષે એક જ વખત બહાર નીકળે છે, એ કે માન ખાય છે.
માન જમે છે, તમારા બધાની પ્રશંસા જમે છે, અને એને લીધે એનું શરીર ચાલે છે. એ કે આજે આ વખતે આપણે જોઈએ શરદ પૂનમ આવે છે, કોઈ ત્યાં એના દર્શન માટે એને મળવા માટે જતા નહીં, અને શું થાય છે જુઓ, કોઈ જ ગયા નહીં. પેલા મહાત્માજી સમય થયો એટલે બહાર આવ્યા, બહાર આવ્યા ચારે બાજુ જોયું, કોઈ દેખાય નહીં, છુપાઈને બધા જોતા હતા રાજાને, બધા ચારે બાજુ જોયું, કોઈ જ દેખાયું નહીં. ઝાડ ઉપર ચડ્યા ને આમ જોવા માંડ્યા, આમ આમ કરીને, કોઈ જ દેખાય નહીં, કુછ ભી નહીં, કુછ ભી નહીં. હાર્ટ એટેક આવી ગયો, ઉપડી ગયા, પડ્યા હેઠા. તો માનને લીધે પણ માણસ જીવતા હોય છે, કદર પ્રશંસા ઉપર પોતે જીવતા હોય છે. મારી કદર થવી જોઈએ, મારી પ્રશંસા થવી જોઈએ, ને એ જોઈએ એવી ના થાય, એને લીધે આઘાત લાગે છે. એન્ટોન ફસલ કરીને અમેરિકામાં હોલિવૂડના બહુ જ મોટા ફિલ્મ ડાયરેક્ટર અને ઘણા બધા એને એવોર્ડ્સ મળેલા, ઘણી બધી સફળતા હતી, પણ છતાં એને સતત અંતરમાં ડંખ્યા કરે કે મારી જોઈએ એવી કદર થતી નથી, કદર થતી નથી, આત્મહત્યા કરીને મરી ગયા. તો આવું બને, અંદર જ છુપી અશાંતિ રહ્યા કરે, અને સહેજ પણ જો અપમાન થાય ને તો એ તો જીરવી શકાય જ નહીં. અમેરિકાની અંદર એક બહુ પ્રસિદ્ધ લેખક હતા અર્નેસ્ટ હેમિંગવે કરીને, 1954 સાલની અંદર એમને સાહિત્યનું નોબેલ પ્રાઇઝ પણ મળેલું, બહુ જ સફળ, અને અનેક પુસ્તકો એમણે લખેલા, પણ અંતરમાં દુઃખી જ રહ્યા કરે. એને સતત એમ થયા કરે કે મારા બધા ટીકાકારો છે, મારી નિંદા કરે છે, મારી ટીકા કરે છે. કારણ કે કોઈ પણ પુસ્તક લખાય, કોઈ પણ કાર્ય થાય તો બે ચાર જણ સારું બોલે, ને બે ચાર જણ કંઈક તો આપણને ટકોર કરે જ એવા નીકળે જ. કોઈ પણ આપણા કાર્યની અંદર બે ચાર જણ ટકોર કરનારા તો હોય જ છે. એનાથી સહન ના થયું, અને 1961 સાલની અંદર 63 વર્ષની ઉંમરે એમણે આત્મહત્યા કરેલી. તો આ બધા દુનિયાભરની અંદર અનેક પ્રસંગો બનેલા છે, આપણા સત્સંગની અંદર પણ એવા પ્રસંગો બનેલા છે. ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર એક પરમ ચૈતન્યાનંદ સ્વામી કરીને સંત હતા, બહુ જ જૂના હતા, ખૂબ પીઢ અને અનુભવી, વર્ષોથી એમણે દીક્ષા લીધેલી. ભગવાન સ્વામિનારાયણ પણ એમને માન સન્માન આપતા. એક વખત બન્યું એમની ખૂબ મોટી ઉંમરે, ગઢડામાં હશે, જળ ઝીલણીનો ઉત્સવ થવાનો હતો, અને ત્યાં ઘેલા નદીને કાંઠે જળ ઝીલાવવા માટે બધા સંતો ભક્તો નીકળી ગયા. પરમ ચૈતન્યાનંદ સ્વામીને કોઈએ યાદ કર્યા નહીં, એમણે કોઈને કહ્યું, કોઈએ આવીને એમને કહ્યું નહીં કે તમે ચાલો અમે ઘેલા નદી જઈએ છીએ જળ ઝીલણીનો ઉત્સવ કરવા માટે, કોઈએ યાદ ના કરાવ્યું, ને કોઈ એમને યાદ જ ના કર્યા. જ્યારે એમને ખબર પડી કે આવી રીતે બધા જ મને મૂકીને જતા રહ્યા ને કોઈએ મને યાદ કર્યો નહીં, એટલો બધો એમને આઘાત લાગ્યો. આ પ્રસંગ પણ નોંધાયેલો છે. પછી તો બાલમુકુંદાનંદ સ્વામીએ એમને બધી ઉપદેશની વાતો કરી, ને પછી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો, ને એમને ટાઢક થઈ. પણ એક માન છે ને, અહંકાર, કે બધા મને પૂછે, બધા મારી કદર કરે, પ્રશંસા કરે, એ મૂળ માનને લીધે એ બધી ઈચ્છાઓ રહે અને પૂરી થતી જ નથી કોઈની. કારણ કે બધાની ઈચ્છા હોય, બધા માનના, બધા કદરના, બધા પ્રશંસાના ભિખારી હોય, બે ભિખારી હોય તો કોણ કોને આપશે, એટલે અંતે તો ખોટ પડવાની જ છે. એટલે એ દશા થાય છે, એટલે પૂરી કોઈ દિવસે ઈચ્છા થતી નથી. પવિત્રાનંદ સ્વામીનો પણ પ્રસંગ ખૂબ પ્રસિદ્ધ છે. આણંદની અંદર એમનું અપમાન થયું અને એકદમ કરમાઈ ગયા, શરીરે તાવ આવી ગયો, મનની અશાંતિની અસર શરીર પર થઈ ગઈ, પાછા વડતાલ આવી ગયા. પછી ભગતજી મહારાજે ઉપદેશ આપ્યો ત્યારે એમને શાંતિ થયેલી. એટલે ટૂંકની અંદર માન છે, અહંકાર છે, જેટલા પ્રમાણમાં વધુ એટલા પ્રમાણમાં આંતરિક અશાંતિ જરૂરથી થાય જ છે. બીજી વાત, આપણા વચનામૃતની અંદર કહેવાય છે કે કોઈ જ સદગુણ ના આવે, અહંકાર જેટલો વધારે એટલા કોઈ સદગુણ નહીં આવે. પ્રથમના 56મા વચનામૃતમાં મહારાજ કહે છે કે માની ભક્તની અંદર કોઈ મોટા ગુણ આવતા નથી. એક બૌદ્ધ સાધુ હતા નેનિન કરીને, એમની પાસે વિદ્યા ભણવા માટે એક શિષ્ય આવ્યા, સદગુણો શીખવા માટે, વિદ્યા ભણવા માટે, ગુરુ તરીકે સ્વીકારી, અને એણે શિષ્યત્વ ત્યાં આગળ સ્વીકાર્યું. ગુરુએ એને કહ્યું કે વાંધો નહીં, હું તને બધું જ્ઞાન આપીશ, પણ પહેલાં તું ચા પી. એટલે એને હાથમાં કપ રકાબી આપ્યા અને ગુરુ એની પર
એની અંદર ચા રેડવા માંડ્યા. તો રેડી રેડી કપ ભરાઈ ગયો, પછી ઉભરાઈને રકાબી ભરાઈ ગઈ. રેડ્યા જ કરે, રેડ્યા જ કરે, બાર ઉભરાવા માંડ્યું. હે 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 પેલા શિષ્ય બૂમો પાડે. પછી ચાની ધાર રોકી અને પછી કે તું કંઈ સમજો? તો શિષ્ય કે ના. તો કે આ કપ ભરેલો હતો એટલે અંદર બીજું ના સમાયું ને. ક્યારે કપની અંદર ચા સમાય? કપ ખાલી હોય ત્યારે. એમ તું એટલો બધો ભરાઈને આવ્યો છું કે હું આઈ એમ સમથિંગ, આઈ એમ એવરીથિંગ, મારી પાસે બધું જ છે, હું મારી અંદર આટલી આટલી આવડત છે, આટલી આટલી કળાઓ છે, આટલી આટલી સમજણો છે, તું ખાલી થઈ નાય તો હું કંઈ જ્ઞાન આપું અંદર ઉતરશે. એમ અહંકારી વ્યક્તિની અંદર કોઈ સદગુણ આવતા નથી. ગમે એટલા વર્ષો સુધી સત્સંગ કરીએ ને તો પણ એકે સદગુણ અહંકારી વ્યક્તિની અંદર ના આવે. અને સત્સંગ કર્યાના દિવસો પણ માથે પડે એવું પણ બને. અને અનંત દોષોનું મૂળ આ માન છે એવું પણ કહેવાયું છે. લોયાના છઠ્ઠા વતનાદમાં મહારાજ કહે છે કે એક અભિમાનરૂપ, દેહાભિમાનરૂપ દોષ છે, તેની અંદર સર્વે દોષ રહેલા છે. માનમાંથી સર્વનાશ થાય છે. હમણાં જ આપણે શરૂઆતમાં ભક્ત ચિંતામણીની પંક્તિ સાંભળી, રાવણ કૌરવો કંસ બધા ગયા. શ્રીમદ ભાગવત કહે છે દક્ષ પ્રજાપતિનું મુખ બકરાનું થયું, એનું કારણ માન. તો કેટલા બધા પ્રશ્નો થયેલા છે માનમાંથી. પરીક્ષિત રાજાને શાપ થયો એની વાત ભાગવતમાં આવે છે, માનને લીધે જ. ઋષિના આશ્રમની અંદર ગયા, ઋષિ ધ્યાનની અંદર હતા, ઋષિથી એમનું સન્માન ન થયું તો મરેલો સાપ ગળામાં નાખ્યો. અને એ શમિક ઋષિના દીકરા જ્યારે આશ્રમમાં પાછા આવ્યા શૃંગી, એણે આ જોયું કે મારા બાપનું જેણે અપમાન કર્યું 7 દિવસની અંદર એને તક્ષક નાગ કરડજો. અને તક્ષક નાગ કરડ્યો અને પરીક્ષિતનું મોત થયું. તો આવી રીતે માનમાંથી સર્વનાશ પણ થાય છે. ક્યારેય માની વ્યક્તિનો મોક્ષ થતો નથી એ તો તમામ શાસ્ત્રો કહે છે. તો આવા બધા અનેક પ્રશ્નો પ્રસંગો બને છે આધુનિક જમાનાની અંદર ને પૂર્વે ઘણું બનેલું છે. એટલા માટે 64 પદીની અંદર નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે માન મોટો છે અરી અજીત સમજીને સંગત જો. તો માન એ મોટામાં મોટું દુશ્મન છે, એને સમજી અને એનો સંગ તજવાનો છે. આ માન ક્યારે ટળે? તો ભગવાનના કર્તાપણાની વિસ્મૃતિથી માન આવે છે અને ભગવાનના કર્તાપણાના સ્મરણથી માન જાય છે. ભગવાન જ સર્વ કરતા હર્તા છે એવો ભાવ જ્યારે આપણા અંતરની અંદર આવે છે ત્યારે પોતાના કર્તૃત્વનો ભાવ દબાઈ જાય છે અને માન આપણું જતું રહે છે. મોટા પુરુષો બધા જે કોઈ નિર્માની થયા છે એ ભગવાનના કર્તૃત્વને લીધે જ. એક રાજા કેન્યુટ કરીને થઈ ગયા અને એના દરબારીઓ બધા હોય ને, સભાસદો બધા, મંત્રીઓ હોય, પ્રધાનો હોય, એ બધા એની ખુશામત ને પ્રશંસા કર્યા કરે. આખી સૃષ્ટિ તમારા બળથી ચાલે છે, તમારી ઈચ્છાથી બધું કાર્ય ચાલે છે, આમ તેમ આ દરિયો પણ તમારી મર્યાદાની અંદર રહે છે. કેન્યુટ ભગવાનના ભક્ત હતા, ભગવાનના કર્તૃત્વને સ્વીકારતા હતા. એને બરોબર ગમે નહીં આ બધું, કે આ યોગ્ય નથી થતું, આટલી બધી પ્રશંસા શું કરવાની. એટલે એક વખત એ પોતે પોતાના દરબારીઓને લઈ અને દરિયા કિનારે ગયા અને સાથે નોકરો પાસે એમનું સિંહાસન રાજગાદી પણ ભેગી લેવડાવી લીધી. અને દરિયાની અંદર ભરતીનો સમય હતો, ત્યાં આગળ દરિયાના છીછરા પાણીની અંદર સિંહાસન મુકાવ્યું, બેઠા માથે મુગટ પહેરીને, દરિયા બાજુ મોં કરીને. દરબારીઓ પાછળ હતા. ધીરે ધીરે ભરતી વધવા માંડી, પાણી ઊંચું આવવા માંડ્યું. દરબારીઓને કેન્યુટ કે આ દરિયો હું કહું એમ કરે ને, કે જરૂરથી કેમ નહીં. કેન્યુટ કે થોભી જા ત્યાં ને ત્યાં, દરિયાને કહે છો, ત્યાં ને ત્યાં થોભી જા, હવે ખબરદાર જો આગળ આવ્યો છે. એવી મોટી ઝાપટ આવી ને મોજાની, તો સિંહાસન ઊંધું પડ્યું, કેન્યુટ ગબડી ગયા અને મુગટ ક્યાંય દૂર ફેંકાઈ ગયો. એ વખતે કેન્યુટ ત્યાં ઊભા થયા દરબારીઓ સામે જોઈને કે મૂર્ખાઓ, મારી શક્તિથી કશું ચાલતું નથી, આ ભગવાનની શક્તિથી બધું ચાલે છે. એવું કહેવાય છે ત્યાર પછી કેન્યુટે કોઈ દિવસ માથે મુગટ પહેર્યો નથી. મુગટ પહેરવાનો અધિકાર ભગવાન સિવાય કોઈને નથી. તો જેને ભગવાનના કર્તૃત્વનું જ્ઞાન છે એને કોઈ દિવસ અહંકાર હોતો નથી.
આપણા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણને દેખાય છે કે એમની અનેક રીતે પ્રશંસા એમની હાજરીની અંદર થતી હોય છે, પણ એમને ક્યારે અભિમાન આવતું જ નથી. કારણ કે એ મહારાજને જ કરતા હરતા માને છે, મેં કર્યું જ નથી, હું નિમિત્ત માત્ર છું, એ બાબતનું એમના અંતરમાંથી ક્યારે વિસ્મરણ થતું નથી. એક વખત અમેરિકાની અંદર હતા અને સભાની અંદર, પહેલા તો બાપા બધી સભાઓની અંદર બેસતા, શરૂઆતની અંદર પૂજ્ય વિવેક સાગર સ્વામી કથાવાર્તા કરે, ત્યારબાદ બાપા આશીર્વાદ આપે. વિવેક સાગર સ્વામી એમના પ્રવચનની અંદર બાપાના ખૂબ ગુણ ગાયા, ખૂબ પ્રશંસા કરી, ત્યારબાદ બાપાએ આશીર્વાદ આપ્યા, સભા પૂરી થઈ. પ્રવીણભાઈ કરીને એક હરિભક્ત, એમણે બાપાને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તમારી હાજરીમાં આટલી બધી તમારી પ્રશંસા, આટલા બધા તમારા વખાણ થાય છે, તમને આમ અભિમાન ના આવી જાય? સ્વામી કે જરાય ના આવે. કેમ એમ? તો કે હું કંઈ કરતો હોઉં તો અભિમાન આવે ને, એ ભલે બોલતા હોય પણ હું કંઈ કરતો જ નથી, મહારાજ જ બધું કરે છે, એમના બળે જ બધું થાય છે, આપણે તો નિમિત્ત છીએ. ત્યારે પ્રવીણભાઈએ પ્રશ્ન પૂછ્યો કે આ વિચાર તમે દિવસમાં કેટલી વાર કરો છો? સ્વામી કે આ વિચાર મારા મનમાંથી ટળતો જ નથી, કાયમ આ વિચાર અખંડ અંતરની અંદર રહે છે. આ વિચાર અખંડ રહે છે કોઈ પણ સમયે, જ્યારે પણ બાપાની પ્રશંસા થઈ છે કે બાપાનું સન્માન થયું, ત્યારે પહેલું વાક્ય આ જ આવે કે ભગવાન કરતા. સુવર્ણ તુલાનો પ્રસંગ છે 1985 સાલનો, એને 30 વર્ષ પૂરા થયા હમણાં થોડા વખત પહેલા, લંડનમાં સુવર્ણ તુલા થયેલી. એ સુવર્ણ તુલા થઈ ગઈ અને બાપાના આશીર્વાદ શરૂ થયા, બાપા પહેલું જ વાક્ય બોલે છે કે મારી શક્તિ બહારની આ બધી વાતો છે, આ તો ભગવાન સ્વામિનારાયણે આપેલી શક્તિથી બધું કાર્ય થાય છે, આપણાથી તો શેકેલો પાપડે ભાગતો નથી. મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે મને સ્વીકાર્યો, આગળ વધાર્યો, શક્તિ આપી, એને લીધે આ બધું થયું. જ્યારે અક્ષરધામનું ઉદ્ઘાટન થયું ત્યારે પણ બધા ખૂબ પ્રશંસા કરતા, દિલ્હી મેં દિલ નહીં થા, આપને દિલ લગા દીયા, આવું પણ કોક આવીને બોલી ગયું. બધા જુદા જુદા પોતાની રીતે ભાવનાઓ વ્યક્ત કરતા બાપા આગળ આવીને. એક સંતે બાપાને વાત કરી કે સ્વામી, આટલા બધા તમારા વખાણ થાય છે તો તમે શું વિચારો? સ્વામી કે આપણે ક્યાં કંઈ કરીએ છીએ? પેલા સંતે જરાક ગમ્મતમાં પૂછ્યું બાપાને કે બાપા, તમને સંભળાય છે ખરું? કારણ કે કોઈ પણ વ્યક્તિને પોતાની પ્રશંસા સંભળાય ને, ચહેરો એકદમ ખીલી ઉઠે. ભાઈ એવો કંઈ તમારો ચહેરો ખીલી ઉઠતો જ દેખાયો નથી, કોઈ આમ ફેરફાર ચહેરા પર દેખાતો નથી. તો સ્વામી કે બધું સંભળાય છે. તો કે શું વિચારો છો? એ વખતે કે સાંભળીએ છીએ ત્યારે એવું વિચારીએ છીએ કે મહારાજ સ્વામીનો કેવો પ્રતાપ છે, તરત એની અંદર જ મન જોડાઈ જાય છે, લેશ માત્ર અભિમાન એમના અંતરની અંદર આવતું જ નથી, અને પોતે જરા પણ અહંકારી થતા નથી એ આપણને જોવામાં આવે. અનેક પ્રસંગે જ્યારે જ્યારે સન્માન થયા છે, 2000 સાલમાં બાપા લંડનની અંદર હતા અને એ વખતે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વાળા પેલા ટીમ ફૂટમેન આવેલા આપણા મંદિરની અંદર, મોટી હજારોની સભા હરિભક્તોની ભરાયેલી, અને એ વખતે બાપાને ગિનિસ બુક તરફથી ત્યાં સર્ટિફિકેટ આપવાનું હતું, એવોર્ડ આપવાનો હતો, અને ઊભા થયા અને બાપાને આપવા આવ્યા તો બાપાએ ઊભા થઈને હરિકૃષ્ણ મહારાજને સર્ટિફિકેટ અપાવડાવ્યું કે એમને જ બધું સન્માન છે, અમને સન્માન નથી. જે કંઈ તમે કહો છો, મંદિરો બનાવ્યા અને આ કર્યું ને તે કર્યું ને, આવું મોટું લંડનનું મંદિર કર્યું, એ બધું ભગવાને જ કર્યું છે. આવા સમયે ભૂલાઈ જાય, હોવ તો હોવ થઈ જાય, તરત જ આપણે બધું લઈ લઈએ એમ થાય. સ્વામીએ કોઈ દિવસ સન્માન પત્રો કોઈ ડાયરેક્ટ સીધા લીધા નથી, એમને સતત એવું જ રહે છે કે બધું જ ભગવાન કરે છે, ભગવાનની ઈચ્છાથી થાય છે. તો આવો એક વિચાર જો સતત રહે ને તો કોઈ દિવસ અભિમાન આવે નહીં. તો આ રીતે માન નુકસાનકારક છે, માન ટાળવાનો ઉપાય પણ ભગવાનને કરતા માનવા એ છે, અને ભગવાનને કરતા ન માનીએ તો અભિમાન આવે. આખ્યાનની અંદર વાત આવી કે દેવો બધા અભિમાની થઈ ગયા, પછી આગળ શું થાય છે? તો આપણે જો વિચારીને ભગવાનના કર્તૃત્વને સમજીને અભિમાન ન છોડીએ તો ભગવાન ગર્વગંજન છે. એ ભગવાન આપણું અભિમાન ગમે તે રીતે તોડાવશે જ. કેમ? ભગવાનને શું શોખ થાય છે આપણું અભિમાન તોડાવવાનું? પણ ભગવાન ખૂબ દયાળુ છે, ખૂબ કૃપાળુ છે. ભગવાન જાણે છે કે આ જેટલો અહંકારી થશે એટલો દુઃખી થશે,
એને અંતરમાં બળતરા થશે, સામાજિક રીતે સાંસારિક રીતે પણ દુઃખી થશે અને એનું કલ્યાણ પણ બગડશે. એટલા માટે ભગવાન આપણું કોઈ પણ રીતે અભિમાન તોડાવશે, આપણી અંદર શક્તિ ઓછી છે, આપણી કોઈ શક્તિ નથી એવો અનુભવ આપણને ભગવાન કરાવશે સીધી રીતે અથવા બીજાની અંદર પ્રવેશ કરીને, પણ આપણું અભિમાન ભગવાન તોડાવશે જ. પ્રથમના 62મા વતનાતમાં મહારાજ કહે છે કે ગર્વગંજન એવા જે ભગવાન ગમે તે દ્વારે પ્રગટ થઈને અભિમાની પુરુષના અભિમાનનો સારી પેઠે નાશ કરે. સારી પેઠે શબ્દ વાપર્યો છે. સખી માનુ નીનુ માન મોડવા, ટેવ પડી રે અલબેલાને અંગ કે, માં ભૂધર ભૂખ્યો છે ભાવનો, સખી ગર્વ ગંજન એનું નામ છે, એવી મોટ પરે એવી મોટ પરે એમાં અતિ અપાર કે, ભૂધર ભૂખ્યો છે ભાવનો. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાન એ ગર્વગંજન છે, એ અભિમાનીના અભિમાનને તોડશે જ, અને જાણીને તોડશે, સારા માટે તોડશે, આપણે સુખી થઈએ એને માટે. તો આ દેવો અભિમાની થયા, ભગવાને જાણ્યું કે આ દેવો બધા અહંકારી થઈ ગયા છે, મારા કર્તૃત્વને ભૂલી ગયા છે. તદ્દૈશામ વિજગ્નૌ, ભગવાને જાણ્યું કે આ બધા અભિમાની થયા છે. અને એ વખતે ભગવાન વિચારે છે કે અસુરો થકી તો આ બધા દેવોને મેં વિજય અપાવ્યો, પણ બિચારા દેવો અહંકાર રૂપી આસુરી ભાવથી પાછા પરાજય પામ્યા, અને જો હું એમને પાછા નહીં વાળું તો એ બધા અભિમાનને લીધે દુઃખી થશે અને વિજયનો આનંદ પણ લાંબો સમય રહેશે નહીં. એટલા માટે ભગવાન ત્યાં આગળ એમના અભિમાનને તોડવા માટે એક ચરિત્ર કરે છે. એ દેવોની સભા ભરાઈને બેઠેલી છે, એ વખતે પરમાત્મા ભગવાન પોતે એક વિચિત્ર યક્ષનું રૂપ લઈ અને ત્યાં આગળ સભાની બહાર આવીને ઊભા રહી ગયા. બધાએ દૂરથી જોયું કે કોઈક આમ વિચિત્ર વ્યક્તિ ત્યાં આગળ ઊભી છે, ત્યારે આપણી સભાની અંદર કોણ આવ્યું? તન્ન વ્યજ આનંત કિમ ઇદમ યક્ષમિતિ, આ કોણ છે, આ વિચિત્ર આકારવાળી કઈ વ્યક્તિ છે? કોઈને કઈ ખ્યાલ ના આવ્યો. એટલે દેવો તરફથી ઇન્દ્રની આજ્ઞાથી અગ્નિદેવ તપાસ કરવા માટે ત્યાં આગળ પહોંચ્યા અને યક્ષને પ્રશ્ન પૂછ્યો. એ પહેલા યક્ષે પ્રશ્ન પૂછ્યો, યક્ષને પૂછવું હતું અગ્નિદેવે કે કોણ છો તમે, પણ એ પહેલા યક્ષે જ પ્રશ્ન પૂછ્યો કે આપ કોણ છો. અગ્નિદેવે એકદમ આમ અહંકારથી ગર્વિત શબ્દોની અંદર જવાબ આપ્યો, અગ્નિર્વા અહમ અસ્મી ઇતિ જાત વેદાવા અહમ અસ્મી, હું જાત વેદ છું, મારું બીજું નામ એ છે, હું અગ્નિ છું. ત્યારે પછી યક્ષ પ્રશ્ન પૂછે છે, તસ્મિન સ્ત્વઈ કિમ વીર્યમ, તારી અંદર કઈ શક્તિ છે એ વાત કર. ત્યારે એ વખતે એકદમ ગર્વથી અગ્નિદેવ બોલે છે, અપી ઇદમ સર્વમ દહેયમ યદ ઇદમ પૃથ્વ્યામિતિ, આખી પૃથ્વીની અંદર જે કઈ છે હું બધું જ એક ક્ષણની અંદર બાળી દઈ શકું, એટલી બધી મારી શક્તિ છે. એ વખતે યક્ષે ત્યાં એક તણખલું મૂક્યું, કારણ કે આને સળગાય, મારે જાજુ કઈ બાળવું નથી અત્યારે, આટલું મારી પાસે છે, શરૂ કર. અને અગ્નિદેવે ચાલુ કરી મહેનત, બધી ઘણી બધી મહેનત કરી ત્યાં આગળ. એ તદ્દહ આ સળગાય, ઘણી બધી મહેનત કરી, જેટલી શક્તિ હતી ધીરે ધીરે મૂકતા ગયા, કારણ કે શરૂઆત મને એમ લાગ્યું કે આમાં શું છે, પછી તો જેટલી શક્તિ હતી બધી અંદર હોમી દીધી, પણ કંઈ જ કરી શક્યા નહીં. અને એકદમ એ તો મૂંઝાઈ ગયા, અપમાનિત થઈ ગયા, અને પછી એકદમ ઊભા થઈ અને ધીરે રહી નીચું માથું કરી અને પોતાના આસન પર જઈને સભામાં બેસી ગયા. ઇન્દ્રએ પૂછ્યું, કોણ છે? તો કે હું જાણવા માટે શક્તિમાન નથી, કોણ છે, બસ આટલું બોલીને ત્યાં અગ્નિ ચૂપચાપ બેસી ગયા. પછી વાયુદેવને મોકલ્યા, એની પણ થોડાક સમયની અંદર આ જ વાર્તાલાપ, આ વાર્તાલાપ બે વખત આવે છે ઉપનિષદમાં, એટલે આપણે કંઈ રિપીટેશન નથી કરતા. તારી શું શક્તિ છે? પછી પેલા શક્તિ
પોતાની શક્તિની વાત કરે, હું બધું ઉડાડી દઉં, તો કે આ તણખલાને ઉડાડ, તણખલાને કંઈ ઉડાડી શક્યા નહીં, ને એ જ રીતે નિરાશ થઈને ત્યાં આવીને બેસી ગયા. પછી છેવટે ઇન્દ્રદેવ ત્યાં આગળ જાય છે. જેવા ઇન્દ્રદેવ રાજસભામાંથી ત્યાં આગળ જાય છે અને યક્ષ અદ્રશ્ય થઈ જાય છે, અને ત્યાં આગળ હેમવતી ઉમાદેવી ત્યાં આગળ પ્રગટ થાય છે, અને એ ઉમાદેવીને ઇન્દ્ર પ્રશ્ન પૂછે છે નમસ્કાર કરીને, કે કોણ હતું એ કે જેણે અગ્નિનું અભિમાન તોડ્યું, વાયુનું અભિમાન તોડ્યું, છે કોણ? ત્યારે ઉમાદેવી જવાબ આપે છે, સા બ્રહ્મ ઇતિ હોવાચ. એ બ્રહ્મ હતા, એ પરબ્રહ્મ હતા, એ ભગવાન હતા. પછી ઉમાદેવી ઇન્દ્રને ઉપદેશ આપે છે કે બ્રહ્મણો વા એતદ વિજયે મહિયત્વમ, આ ભગવાનનો વિજય છે એમ એમનો મહિમા સમજો, ભગવાનની કૃપાથી તમને વિજય મળેલો છે એ વાતની બરોબર તમે દ્રઢતા કરો. અને એ વખતે ઇન્દ્રને સાચી વાત સમજાય છે, ભૂલ સમજાય છે, ઉમાદેવી અદ્રશ્ય થઈ જાય છે, ઇન્દ્ર પાછા પોતાના આસન પર આવીને બેસે છે, અને પછી બધા દેવોને ઉપદેશ આપે છે. દેવોને બધાને વાત કરે છે કે આપણે અભિમાની થઈ ગયેલા, આપણા અભિમાનને તોડવા માટે ભગવાન પ્રગટ થયેલા, અને આપણને સાચી વાત સમજાવેલી છે, એટલે આપણે ભગવાનના કર્તૃત્વનો મહિમા સમજવાનો છે. તો આ આખ્યાયિકાનો સાર એ છે કે ભગવાન સર્વ કરતા હર્તા છે, કોઈ જ અહંકાર એ આપણે જીવનની અંદર કરવા જેવો નથી. ભગવાનને જ કરતા માની અને એમને ઈશારે એમની ઈચ્છા પ્રમાણે આપણે જીવન વિતાવવાનું છે. પુરુષાર્થ બધો જ કરવાનો છે, મહેનત બધી જ કરવાની છે, પણ ફળ ભગવાન જ આપવાના છે, અને જે ફળ આવે એ ભગવાનની ઈચ્છાથી યોગ્ય જ છે એમ માનીને આપણે જીવન વિતાવવાનું છે. તો કોઈ દિવસ અભિમાન ના આવે અને એની જે આડઅસરો છે એનાથી આપણે દુઃખી ન થઈએ. આ ઉપનિષદની અંદર આગળ બધી વાત આવે છે કે આવું ભગવાનના કરતાપણાનું જ્ઞાન એ આપણા જીવનની અંદર દ્રઢ થાય તો એનું ફળ આપણા જીવનમાં શું મળે. તો અભિમાન જાય એ ફળ તો છે જ, પણ બીજા પણ ઘણા બધા ફળ છે. બહુ સરસ બધું વર્ણન આની અંદર કરે છે કે ભગવાનના કર્તૃત્વનો નિશ્ચય આપણને દ્રઢ થાય તો એક ફળ એવું મળે છે. ત્યાં આગળ વાત કરે છે કે સય એતદ એવમ વેદાભિ હૈનમ સર્વાણી ભૂતાની સમ વાંછંતી. જેને આ જ્ઞાન દ્રઢ થાય છે, ભગવાનનું કર્તૃત્વ જે સ્વીકારે છે અને એમને જ ભજવા યોગ્ય જાણે છે એ ભક્તને બધા લોકો ઈચ્છે છે, એટલે કે એ સમગ્ર લોકની અંદર પ્રિય બને છે બધાના. આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને સાંગોપાંગ આ વસ્તુ દેખાય છે કે પ્રમુખ સ્વામી મહારાજ કેટલા બધાના પ્રિય બની ગયા છે. હજારો લોકો એમની પાછળ પાછળ ફરે. પહેલા તો બાપા વિચરણ કરતા હતા, અત્યારે આટલી સભા ભરીને બેઠી છે, પણ આ જ સભા મંડપની અંદર પ્રમુખ સ્વામી મહારાજને બેઠેલા આપણે જોયા છે, બધું ઉભરાતું હોય, ક્યાંય જગ્યા જ ના મળે, બહાર બધા ઊભા હોય. છેલ્લે બાપા અમેરિકાથી આવ્યા ત્યારે તો કેવો માહોલ હતો અહીંયા આગળ, ના અમેરિકા જવાના હતા ત્યારે કેવો માહોલ હતો, અહીં માર્કી કરી હતી ને અહીં કર્યું હતું, ત્રણેક જગ્યા ને ત્રણ ચાર જગ્યા બધું ચિકાર ભરેલું, અને બધે આપણે સ્ક્રીન ઉપર જોતા ને બાપાના દર્શન કરતા. થોડો સમય દર્શન થાય પણ કેવી દોડાદોડી, ભર બપોરે અક્ષરધામની અંદર ત્યાં બાપા આવેલા, અને આમ થોડો સમય પેલું વ્હીલચેર ફરીને બધું કેવા આપણે દોડાદોડી બધા કરતા હતા, પણ અંદરથી જ ઉમળકો આવે. તો બધા ઈચ્છે સર્વાણી ભૂતાની સમ વાંછંતી, બધા એના દર્શન ઈચ્છે, બધા એમને મળવાનું ઈચ્છે. આવી એક લાગણી બધાને જાગતી હોય છે. આ ઉપનિષદમાં વાત કરેલી છે, મોટા મોટા માણસોને પણ પ્રમુખ સ્વામી મહારાજને ના દર્શન કરવાની કેવી ઈચ્છા થાય છે. 2000 ની સાલની અંદર માયામીમાં અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન મળ્યા, અને ત્યાર પછી 2001 ની સાલની અંદર ભૂકંપ થયો, અને ભૂકંપ નિમિત્તે એમને અહીં ભારત આવવાનું થયું, કચ્છની મુલાકાત લીધી, એમને પ્રમુખ સ્વામી મહારાજને મળવાની ઈચ્છા થઈ, અને અહીં ગાંધીનગરની અંદર આપણા અક્ષરધામની અંદર બાપાને મળ્યા. બાપાને મળીને તરત એમણે એ જ વાત કરી કે હું માયામીમાં વર્ષ પહેલાં મળેલો, ત્યારથી મને એમ થતું હતું કે હું ફરી વાર સ્વામીને મળું,
ફરી વાર સ્વામીને મળું. તો આ એક ઈચ્છા થાય બાપાનો, જેમણે બાયપાસ સર્જરીનું ઓપરેશન ત્યાં આગળ ડોક્ટર સુબ્રમણ્યમે અમેરિકામાં 98 ની સાલમાં કરેલું. તો ત્યાર પછી એમને બાપાના દર્શનની ઈચ્છા થયા કરે. હવે એ તો એટલા બધા આસ્તિક કે કઈ ગુરુમાં કે ભગવાનમાં માનનારા નહીં, પણ એટલું બધું બાપા માટે એમને જોડાણ ને હેત થઈ ગયું. કંઈક કામ પ્રસંગે એમને અહીં ગુજરાતની અંદર અમદાવાદમાં આવવાનું થયું અને એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ હિંમતનગર બાજુ સાબરકાંઠામાં વિચરણમાં છે અને બહુ જ થોડું રોકાણ લઈને, થોડોક સમય લઈને આવેલા, છતાં પણ કાર ટ્રાવેલિંગ કરીને સ્વામીને મળવા હિંમતનગર ગયેલા. ફૂલદોલ ઉત્સવની અંદર છેક સારંગપુર સુધી ગાડીની અંદર લાંબા થયા અને ફૂલદોલના સ્ટેજ ઉપર પણ એ બાપાને મળેલા. એ બધા પ્રસંગો પણ આપણને યાદ છે. આ તો બહુ બિઝી વ્યક્તિ કહેવાય, હજારો બાયપાસ ને ઓપન હાર્ટ સર્જરીના ઓપરેશન કરનારા કહેવાય. હવે એમને સમયની એટલી બધી કટોકટીની એટલી બધી ખેંચ હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજને મળવાની અને ઈચ્છા રહ્યા કરે અને એની તક ઝડપી લે. દિલ્હી અક્ષરધામના ઉદઘાટન વખતે પણ આવેલા. તો બધાને, મોટી મોટી વ્યક્તિઓને પણ બાપાને મળવાની ઈચ્છા થાય. અને આ તાજેતરમાં જ આપણે કલામ સાહેબના તો કેટલા બધા પ્રસંગો સાંભળ્યા, કેટલી બાપા માટે લાગણી એમને ઉત્પન્ન થઈ. તો આ પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનને સર્વ કરતા અર્થા માને છે, ભગવાનની આવી નિષ્ઠા છે, તો અનેકને એમને માટે ભાવ થાય છે. આખું ટ્રાન્સેન્ડન્સ પુસ્તક લખ્યું અને એની પારાયણનો લાભ પણ આજ સભા મંડપમાં આપણે ભવિષ્યની અંદર લેવાના છીએ પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીના મુખે. તો આવો આદર ભાવ અનેકના હૃદયની અંદર જન્મે છે. આ એક બહુ જ મોટો લાભ છે આ ભગવાનના કર્તૃત્વના જ્ઞાનની દ્રઢતા થવાથી. પછી આગળ વાત કરે છે, અતિ મુચ્ય ધીરાહા પ્રેત્યાસ્માલ લોકાદ અમૃતા ભવંતી. ધીરાહા પ્રેત્યાસ્માલ લોકાદ અમૃતા ભવંતી, અમૃત તત્વમ હિ વિંદતે અમૃતમ વિંદતે. આવા 3-4 મંત્રોની અંદર ઉલ્લેખ આવે છે કે અમરત્વ પ્રાપ્ત થાય છે, અમરત્વ પ્રાપ્ત થાય છે. ભગવાનના સ્વરૂપનું આવું જ્ઞાન થાય તો અમરત્વ પ્રાપ્ત થાય છે. શું છે અમરત્વ અને એનાથી શું આપણને મળવાનું છે એની વિશેષ વાતો હવે આપણે આવતીકાલે કરીશું. સ્વામિનારાયણ ભગવાન.